આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકામાં ખેડૂતો દ્વારા પડતર માંગણીઓના સંદર્ભે આજરોજ ઉપલેટા મામલતદારશ્રીને રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં અપૂરતા વરસાદના અભાવે બે તાલુકાઓ પધરી અને વિછીયા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે અન્ય સાત તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરાયેલ છે, ત્યારે ખેતીની ખરીફ પાકનું નિષ્ફળ ગયેલ છે, ત્યારે ખેડૂતો અને માલધારીઓ આર્થિક અને ઘાસચારાની મુશ્કેલીથી ઘણા બધા પ્રશ્નોને ઉપસ્થિત થયા છે, જ્યારે ખેડૂતોની વિષમ પરિસ્થિતિના કારણે 22થી વધારે ખેડૂતોએ આત્મહત્યાના આશરો લીધો હતો, જ્યારે આમ કથળી રહેલ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં લેવા માટે અગાઉ ભારતીય કિસાન સંઘને ખેડૂતોનો પ્રશ્નને લઈને તમામ સહાય ભૂવા સરકારશ્રીમાં 25 મુદ્દાઓને આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ નીચે બે મુદ્દાઓ અર્ધ અસરગ્રસ્ત જાહેર કરે તાલુકામાં પાક વીમો અને જળ સંચયના અભિયાન માં સરકારશ્રી નીતિ મંદગીતી અને ધીમી જણાયેલ છે, ત્યારે સરકારશ્રીની વધરીમાં ચૂકવવામાં બાબતે વધઘરો બાબતો ઠગારી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરેલ છે, ત્યારે પાક વીમો અને કંપનીના પાક વીમો ચૂકવવા માટે પણ કાર્યવાહી કરેલ નથી, તેમજ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં ડેમોમાં વરસાદના અભાવે ખાલી છે, ત્યારે આ ડેમો ઊંડા કરીને સાથે સાથે છેલ્લા ઘણા વર્ષોથી થયા સરકારશ્રીએ ચેક ડેમો બંધાવેલ હતા જે રિપેર કરવા માટે આવેલ નથી, જ્યારે ભારતીય કિસાન સંઘને રાજકોટ જિલ્લામાં આશરે 3000 જેટલા ચેક ડેમો તળાવો ઊંડા કરવામાં રિપેરિંગ કરવાની દરખાસ્ત કરી હતી અને એમાં લોકોને જરૂરિયાત સામે માત્ર 15% જ મંજૂર થયેલ છે, જ્યારે આ વર્ષ નબળું હોવાના કારણે 60-40% સરકાર અને લોકભાગીદારીની યોજનાઓ બનાવેલ છે, જ્યારે આ જોતા સરકાર તંત્રને કામ કરવામાં આવતો નથી એમ ભારતીય કિસાન સંઘ માને છે, જ્યારે જળ સંગ્રહ યોજના મજદૂર થયેલ ત્યારે તમામ કામોમાં થોડા સમયમાં નહીં થાય તો તમામ ગામડાઓ ખેડૂતો ઉપવાસ અને બીજા આંદોલન શરૂ કરશે, જેની ગંભીરતાપૂર્વક જાણ કરવામાં આવી હતી, એવા સમયે અમારા રિપોર્ટર દિનેશ ચંદ્રવડિયા દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. આજરોજ અમે પાક વીમાનો તત્કાલ ચૂકવે અને સૌની યોજનાથી ચેક ડેમો ભરવાનું શરૂ કરે, ચેક ડેમો નવા બને. ભારતીય કિસાન સંઘ ઉપલેટા તાલુકો પ્રમુખ કિશોર લક્કડ. આજરોજ અમે મામલતદાર કચેરીએ પાક વીમા અને ચેકડેમના કામ ઝડપથી થાય એટલા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા ભેગા થયા છીએ. વિશાળ સંખ્યાની અંદરમાં આવેલા ખેડૂતોનો અમે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, મામલતદાર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સરકારી તંત્ર પણ આના માટે હેલ્પ કરે એવી અમે અપેક્ષા સહ અમે અહીંયા આવ્યા છીએ. સૌની યોજનાથી ડેમો ભરે, ચેકડેમ ઊંડા કરે, નવા ચેકડેમો બનાવે અને જે પણ કંઈ ઉત્પાદન થાય એ ઉત્પાદનની અંદરમાં અમને પૂરતા પ્રમાણમાં પૂરી પ્રાઇઝ મળે. બીજા નંબરની અંદરમાં અત્યારે અમારો તાલુકો અછતગ્રસ્ત સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, તો એ સમયની અંદરમાં અમારા તાલુકાને તાત્કાલિક વીમો ચૂકવે અને ખેડૂતોને પશુઓનો ઘાસચારો જે છે એ પણ પૂરો પાડે અને તત્કાલ સરકારશ્રી આ પગલાઓ પૂરા કરે એવી અમારી આ માંગણી છે. મારું ગામ પાનેલી મોટી ઉપલેટા તાલુકો પ્રવીણભાઈ ઘોડાસરા. અમે લોકો આજે મામલતદારશ્રીને આવેદનપત્ર માટે કિસાન સંઘ દ્વારા અમે લોકો આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે પાક વીમો અમને લોકોને મળ્યો નથી આજ સુધીમાં અને અર્ધ અસરગ્રસ્ત ઉપલેટા તાલુકાને જાહેર કર્યો છતાં પણ મળ્યો નથી, એટલા માટે ખાસ અમે લોકો આવ્યા છીએ અને બધી ઘણી બધી આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે અમારા દ્વારા, તો સરકારશ્રી જો આ બધી માંગણીઓ પૂરી નહીં કરે તો અમે લોકો ગાંધી ચિંધા માર્ગે જલદ આંદોલન કરવા તૈયાર છીએ. મારું નામ વલ્લભભાઈ કરમશીભાઈ માકડીયા, મારું ગામ ભાયાવદર તાલુકો ઉપલેટા. આજે ભારતીય કિસાન સંઘની નેજા નીચે અમે આ મામલતદારને આવેદનપત્ર દેવા આવ્યા છીએ પાક વીમાનું. આજની તારીખમાં હજી સુધી ખેડૂતોને પાક વીમો ચૂકવાનો નથી, ખેડૂતોને અન્યાય કર્યા સરકાર,
વેપારીઓમાં યોગ નોકરિયાત માટે કેટલા પંચ લાગે, ખેડૂત માટે સ્વામિનાગત પંચનો અમલ નથી કરતી આ સરકાર, આની પહેલાંની સરકારે ના કર્યો, આ સરકારે નથી કર્યો. અમારો હવે પછીનો કાર્યક્રમ જલદ હશે, આ સરકારને નોંધ કરી લેવાની છે. ભારતીય કિસાન સંઘનો ઉપલેટા તાલુકામાં જલદ કાર્યક્રમ આજે હવે આપવામાં આવશે. સૌની યોજનામાં બધા ડેમ ભરવાના અને ખેડૂતના જે સાધનો છે એમાંથી જીએસટી નાબૂદ કરવાનો, ખાતરના બિયારણમાંથી બધે જીએસટી નાબૂદ કરવાનો છે અમારી માગણી છે. બધા ડેમ ભરવાના છે, ખેડૂતોને રોજ અને ભૂંડમાં ત્રાસમાંથી મુક્તિ આપવાની.